अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। वक्रतुंड निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा। व्यासं वशिष्ठ नभतारुणी शक्ति पौत्रात्मक अखंड मंडलाकारं येन चराचरं ततः पदं दर्शितं तस्मै श्री गुरुवे नत्वा श्री सहजानंद स्वा भक्ति धर्मज सद्धाणि ततो जय मुदीर ततो जय भवानी सं करो वंदे श्रद्धा विश्वास याभ्यं विना न पश्यन् वागर्छ इव संपृक्तो वाग अर्छ प्रतिपत्ति जगतः गंगा तरंग रमणीय जटा कलापम गौरी
निरंतर विभूषित वाम भाग नारायण प्रिय अनंगम तपहार वाराणसी पुरपति भजीश्वर वाराणसी पुरपति भजीश्वर दृष्टया काले प्रबुद्धसि शिवानुग्रह तो वरं इमां शिवपुराणस्य श्रुत्वा वैराग्यवत् कथं श्रुत्वा वैराग्यवत् शंकरस्य चरितं कथामृतम् शंकरस्य चरितं कथामृतम् चंद्रशेखर गुणानुकीर्तनम् नीलकंठ तव पाद सेवनम् संभवन्तु मम जन्मनि संभवन्तु मम जन्मनि बोलिए उमापति महादेव की श्री गंगाधर भगवान श्री सहजानंद स्वामी महाराज की अपने अपने गुरु महाराज की ओम नमः पार्वती पते हर हर महादेव बोलिए श्री जगन्नाथ महादेव की श्री स्वामी नारायण भगवान की भगवान सुचिंद्र सुलपाणी शिवजी महाराज ना पावन विलसित चेतनवित आ सानिध्य में जीवनी पावन चेतना अहिया अत्र तत्र सर्वत्र विलसी रही है भगवान देवादिदेव महादेव जी ना पावन चरणे मारा प्रणाम भगवान नाना लीला विसारद अने सकल कर्मों थी पर एवा भगवान निजम निर्विकल्प निराकार एवा शिवजीनु जे वाणीर्मय स्वरूप छे श्लोकमय आनंदमय अने स्वरमय स्वरूप छे एवा ग्रंथराज भगवान शिवपुराण ग्रंथ ने मारा प्रणाम आ कार्यना सर्वस्वमा जिमनी सदैव सन्निधि सेवा अपना सौना आराध्य इष्टदेव भगवान सर्वावतारी श्री हरि स्वामीनारायण भगवान ने अपना सौना प्रणाम अने व्यासपीठ पर विराजित सकल मुद मंगलमय संत समाज जेवो पोतपोताना स्थानना स्थाने से छे
સકલ શાસ્ત્રના એ ગરિમાવંત અભ્યાસી વિદ્વાન છે એવા સકલ સહજાનંદી સંતોના ચરણે મારા પાવન પ્રણામ. છાપાઓમાં ને ટીવીમાં મેં તો એવું વાંચ્યું હતું કે કુંભનો મેળો ઉજ્જૈનમાં છે, પણ અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે મારી ભૂલ હતી. કુંભનો મેળો ઉજ્જૈનમાં નથી, કુંભનો મેળો નાની પરબડી ગામમાં છે. સિંહસ્થ અને સર્વસ્થ અને સ્વસ્થ એવો આ સંતોનો સુંદર સુચારુ સંગમ કુંભ મેળો આજ ચૈત્ર નવરાત્રના પાવન પુનિત કાલની અંદર ભગવાન રામજી મહારાજ અને ભગવાન શ્રીજી મહારાજના પ્રાગટ્ય દિનના બહુ નજીકના સમયમાં આ તીર્થભૂમિમાં આ સુયોગ પ્રાપ્ત થયો. મને કહેવા દો, એ કેવલ ને કેવલ આપણા ઈષ્ટદેવની અનુકંપા અને કૃપાનું જ ફળ છે. કથા ગાવા મળવી, કથા આયોજન કરવા મળવી ને કથા સાંભળવા મળવી એ ક્રિયાનું ફળ જ નથી, એ ભગવાનની કૃપાનું ફળ છે. સંસારમાં જે કંઈ મળે એ ક્રિયાથી મળે, અને ભગવાનના દ્વારા ભગવદ્ કથાથી જે મળે એ કેવલ ને કેવલ કૃષ્ણ કૃપાથી મળે છે, ઈષ્ટ કૃપાથી મળે છે. વાચ આ જીવ ઉપર ભગવાનની બહુ અનહદ અનુકંપા થઈ, એટલે શિવપુરાણના આ સુંદર કથા મંડપમાં આપણને આવવા અને બેસવા મળ્યું છે. ભાગ્યશાળી છો તમે, મંદિર બાજુ જશો તો મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, મંદિર તરફ જઈએ તો ત્યાં એ યાગ એ યજન થઈ રહ્યું છે કે જ્યાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, અને શિવપુરાણના કથા મંડપમાં આવશો તો આ પ્રાણમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણા પંચ પ્રાણમાં ભગવાનનું સ્વરૂપ, એનો શ્રી વિગ્રહ, એના સ્વરૂપની પ્રતિષ્ઠા થવાનો સુંદર સુયોગ મળ્યો છે. જ્યાં જ્યાં અલૌકિકતા આવે, જ્યાં જ્યાં દૈવિત્વ આવે, ત્યાં ત્યાં શિવનો વાસ છે. અને જ્યાં જ્યાં બુદ્ધિગ્રાહ્યતા છે, જ્યાં જ્યાં લૌકિકતા છે, જ્યાં જ્યાં તર્ક અને વિચારોના વાતાવરણથી સર્જન છે, ત્યાં શિવ પુરાણ ન હોય ત્યાં બધે જીવ પુરાણ હોય છે. અહીંયાથી કથામાંથી ઉભા થઈને પ્રસાદ લઈને ઘરે જાશો અને જે શરૂ થાય એ જીવ પુરાણ. અને જીવ પુરાણ તો 365 દી સાંભળવું ન હોય તો સાંભળવું જ પડે ને કરવું પડે. અમે તો આપણી માસ્ટરી છે એમાં. પણ 7 દિવસ આ સંતોએ એવો સુયોગ અને અવસર આપ્યો છે કે જીવ પુરાણની વિધામાંથી છૂટી અને ભગવાન સદાશિવ, ભગવાન ભૂત ભાવન, ભગવાન સુચંદ્ર સુલપાણી ભગવાનના સાનિધ્યમાં બેસી અને આ શિવ પુરાણનો સાનિધ્યનો અવસર મળ્યો છે. શિવ પુરાણમાં શિવ શબ્દના 100 અર્થ આપ્યા છે. શિવ શબ્દ 7 અર્થ છે, અનગિનત અર્થો સંતોએ આપ્યા છે, પણ એની અંદર બહુ સૌ એ સુંદર અને આપણને લાગુ પડતો અર્થ હોય તો આત્મમ તવ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરક ગૃહ. આપણો આત્મા એ જ શિવ છે. આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજીએ શંકર ભગવાનની જે માનસ પૂજાનો સ્તોત્ર લખ્યો એમાં અંતમાં શંકરાચાર્ય બોલ્યા, આત્મમ તવ ગિરિજામતી, આ બુદ્ધિ છે જ ભગવતી પાર્વતી છે. પંચ પ્રાણે ભગવાનના શિવગણ છે અને શરીરે જ શિવાલય છે. હા, દેહો દેવાલયો પ્રોક્તમ, આપણું શરીરે જ શિવાલય. આત્મમ તવ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર. તો આ 4 ભૂમિકાને સિદ્ધ કરવાનો ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધનાથ મહાદેવે આપણને સુંદર સુયોગ આપ્યો છે. સુયોગ મળ્યો હોય તો હું કહેવાય એટલું જ માંગુ છું કે ફરી ફરીને એક વાત જરૂર કહીશ, કથા સાંભળવા મળવી, જવા દો ને આ કથા મંડપમાં આવવા મળવું અને હારી જગ્યાએ ગાડલા ઉપર બેસવા મળવું ને એ મહાદેવજીની કૃપા છે, નહીતર આપણા પગલા અહીંયા હોય જ નહીં. જંજાળની અનેક જંજીરોમાં બંધાયેલો આ જંજાળી જીવ, સદૈવ જંજાળ જીવરત લેલો આ જીવ, એ ભગવાનની કથામાં શિવ કથામાં આવીને બેસે તો સજનો એ મહાદેવજીની કૃપા વગર અશક્ય જ નથી. કથામાં આવું એ પણ શ્રીમદ ભાગવતનો અતિ પ્રસિદ્ધ શ્લોક શિવપુરાણમાં પણ છે, જન્માંતરે ભવેદ પુણ્યમ તદા કથા લભે, તદા ભગવદ કથાયામ લભે. ભાગવતમાં ભાગવત શબ્દ છે, શિવપુરાણમાં શિવ.
એનો અર્થ એ છે સજ્જનો કે ભગવાનની કથા એ પૈસાથી થતું સાધન નથી, પણ તમારા અને મારા જમણા હાથે કરેલા પુણ્યથી મળતું સાધન છે. કથા એ કેવલ ને કેવલ પુણ્યનો પ્રતાપ છે. આપણા વડીલોનું વાવેતર, આપણા પૂર્વજોએ, આપણા પૂર્વસૂર્યએ કરેલું પુણ્ય જે આપણને વારસામાં મળ્યું છે, અને આ દેહથી સદભાવથી અભાવથી સ્વભાવથી કોઈ પણ રીતે થતું પુણ્ય જ્યારે જાગે ત્યારે આ જીવને કથા સાંભળવાનો અવસર મળે, ત્યારે જ કથા સાંભળવાનો. ધનથી નહીં, ધર્મથી થતું કાર્ય છે. સીધી વાત છે, જો પૈસાથી કથા થતી હોય અને પૈસાથી કથા સાંભળવા મળતી હોય તો આ દુનિયામાં એવા શ્રીમંત માણસો છે કે આપણો પરબડી ગામવાળાનો તો વારો જ ના આવે. કથાનું રજીસ્ટ્રેશન કરીને એને ખરીદીને એનું આઈપીએલ ચાલુ કરી દીધું હોય આ લોકોએ. એ લોકોના હાથની વાત હોય તો કથા આપણો વારો જ ના આવે, એનું ઘણું બધું એ લોકોએ કરી લીધું હોય. પણ એ તો ભગવાનના કૃપા અને પુણ્યથી મળતું સાધન. હું આમ આમ જો કે વ્યાસપીઠ ઉપરથી નામ ન દેવાય, પણ તમે બધા જ ઓળખો છો એટલે નાનકડો દાખલો આપું. આપણા ભારતમાં સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય એક પરિવાર છે, એનાથી વધારે રૂપિયાવાળું દુનિયામાં કોઈ નથી, એટલો ધનાઢ્ય પરિવાર છે જેને બધાએ ઓળખે છે. હા, આટલો ધનાઢ્ય પરિવાર, બાપા ગુજરી ગયા છે, બાને કથા કરવી છે પણ બે ભાઈઓ ભેગા જ નથી થતા, હજી સુધી કથા નથી થઈ. એના કરતા પરબડી ગામના ભાગ્યને ખુલા મોટા કે આપણે બધા સાથે મળી 7 દિવસ સુધી ભગવાન મહાદેવજીના જાગનાથ દાદાના સાનિધ્યમાં કથા સાંભળીએ. આપણી પાસે પૈસા નથી, આપણી પાસે પુણ્યની ધરોહર છે, આપણી પાસે પુણ્યની પૂંજી છે. અને એટલા માટે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભગવદ્ કથાયામ, ત્યારે જ ભગવાનની કથા શ્રવણ કરવાનો અવસર. આપણું ભૂરી ભાગ્ય છે અને એટલું તો ચોક્કસ છે કે કોઈને કોઈ પણ ધર્મ કાર્ય મળતું હોય તો એની પાછળ કોઈ સદગુરુ, કોઈ સાધક, કોઈ સંતનું બહુ મોટું સમર્પણ હોય છે. સાધુના સમર્પણ વગર આ જીવનો કોઈ દિવસ ઉધાર થતો નથી, થયો નથી, થવાનો પણ નથી. કૃષ્ણ કંસને મારે પણ નારદજી કંસ ઉપર કૃપા કરે પછી જ મારે, એ પહેલા કૃષ્ણ કંસ એ કંસને મારતાય નથી. રામ રાવણને મારે પણ જ્યાં સુધી હનુમાનજી મહારાજ એના ઉપર અનુગ્રહ ન કરે ત્યાં સુધી રામજી પણ રાવણને મારે નહીં શકે. ભગવાન મારે તો પણ સંતના માધ્યમથી, કોઈ સાધુ પુરુષના માધ્યમથી, અને કોઈને તારે તો પણ કોઈ સાધુ પુરુષ, કોઈ મહાપુરુષના માધ્યમથી. પરબડી ગામ મને મને પોથીયાત્રામાં એક સરસ વિચાર આવતો હતો કે તમારું પરબડી નામથી નાનું છે પણ કામથી બહુ મોટું છે. નામથી નાનું કહેવાય પણ કામથી બહુ મોટું. બહુ મોટું એટલે કેવું મોટું? ગુજરાતના મુખ્યમંત્રીને ધક્કો થવાનો છે અહીંયા, એને ગાંધીનગર મૂકીને અહીંયા લાંબુ થવું પડશે. આ તમારા ગામની મોટાઈ છે પણ કહેવાય પાછું નાનું. આ પણ એક સંતત્વ છે ને, મોટા કામ કરી અને નાનું રહેવું, એ પણ એક સંતત્વનો જ પ્રતાપ છે. ખરેખર તમારું ગામ ભૂરી ભાગ્ય છે કે તમને એક એવા સાધવું લક્ષણ વિભૂષિત. ગ્રંથોએ શાસ્ત્રોએ જેટલા જેટલા સાધુઓના સદગુણો બતાવ્યા આમ આમ ક્રમશઃ તમે ગણી લો જેના જીવનમાં જોવા મળે છે એવા સરળચિત, સબલચિત અને સફલચિત એવા સહજાનંદી સંત પૂજનીય શ્રી હરિદાસ સ્વામી મહારાજ તમને મળ્યા છે, એ તમારા સૌનું બહુ મોટું ભાગ્ય છે. આ સાધુને આ ગામ પ્રત્યે લાગણી થઈ ના એ જ તમારા ગામનો પુણ્યોદય છે. મિત્ર, સાધુને કોઈ ગામ પ્રત્યે લગાવ ન થાય, લાગણી ન થાય, કારણ કે તો વૈરાગચિત્ત છે. એને તમારા ગામ પ્રત્યે એક લાગણી થઈ લગાવ છે. હું તો ઘણા સમયથી સ્વામીજીના પરિચયમાં પણ આજ પોથીયાત્રામાં બેઠો બેઠો હું એ જ વિચાર કરતો હતો કે 7 દિવસ સુધી હું જે કથા ગાવાનો છું, તમે સાંભળવાના છો, એ કથા ભોળાનાથની છે. હું કહીશ અને તમારા માનસમાં ભોળાનાથ પ્રગટ થશે, પણ કેવા કરતા સાંભળવા કરતા નજરે ભોળાનાથ જોવા હોય તો શ્રી શ્રી સ્વામી તમારે જોઈ લેવા. ખરેખર એના જીવનમાં હાથમાં કર્મયોગ છે, બુદ્ધિમાં જ્ઞાન યોગ છે, અને હૃદયમાં ભરપૂર ભક્તિ યોગ છે. એવા સાધવ લક્ષણ સંત શ્રી હરિસ્વામી અને એમના શિષ્ય દ્વારા પૂજનીય આદરણીય એવા શ્રી ઉર્જાવાન શ્યામસુંદરદાસજી મહારાજ, ઋષિકેશ નાનકડા ઋષિકેશ સ્વામીજી,
શ્યામ સુંદર સ્વામીની વય નાની છે, પણ એમના વિચારો બહુ ઉદાત, એમનું વિઝન બહુ હાઈએસ્ટ વિઝન છે. દુનિયામાં ભલે આંખ બધાને સરખી આપી છે, પણ દ્રષ્ટિની જે મર્યાદા છે ને, એ તો જીવ માત્રની અલગ અલગ હોય છે. એમની વિઝન, એમની દ્રષ્ટિ, આ એક સુંદર સ્વર્ગ સાકાર કર્યું છે. આ બધા જ સંતોનો ખૂબ ભરપૂર પ્રયાસ, આ ગામ પ્રત્યે ખૂબ હેત, અને હેતને કારણે સૌથી મોટી સફળતા, આ કથાની સૌથી મોટી સફળતા એ છે સજ્જનો, કે આજ વ્યાસપીઠ ઉપર આટલા આટલા મહાન સંતો બિરાજિત થયા. એક મંચ, એક મંડપ અને એક જગ્યાએ આટલા સંતોનું આવું, એ આજનો દિવસ આપણા માટે રળિયામણો છે. ભગવાન મહાદેવજી અનંત કૃપા કરી છે, એટલે આપણી કથાની શરૂઆત જ એટલી સરસ સફળ થઈ ગઈ છે. પેલી ઇંગ્લિશ કહેવત છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન, એટલું જ આવડે છે, આગળ નથી આવડતું. અમારા સ્વામીજી કહેતા હતા, તમને વિદ્યા ચડી ચડી નહીં એટલે તો અહીંયા આવ્યા. આપણે પહેલા દિવસે, પહેલા જ સત્રમાં ભગવાન મહાદેવજીની ખૂબ મોટી કૃપા છે કે આ જંગમ તીર્થ સ્વરૂપ તીર્થમાં આપણે જવું પડે, પણ સંતો એ તો હાલતું ચાલતું તીર્થ છે, આપણી પાસે આવે છે. તીર્યતે અનેન જે સૌને તારે એવા મુદ મંગલમય આ સંત સમાજ આ આંગણે આવ્યો, એ શ્રી હરિસ્વામીનું હેત, એમનું પ્રેમ અને એમનું વાવેતર છે. ખૂબ ખૂબ પ્રસન્નતા સાથે, આપણો સમય બહુ અલ્પ સમય છે, એની અંદર એક દસેક મિનિટ, સાત દિવસ સુધી જે કથાનું આપણે શ્રવણ કરવાનું છે. સાત દિવસ સુધી આપણે રોજની છ છ કલાક, સવારે ત્રણ કલાક, બપોર પછી ત્રણ કલાક, આપણે જે કથાને હૃદયસ્થ કરવાની છે, જીવનસ્થ કરવાની છે, એ કથાનું મહત્વ શું, એ કથાનો મહિમા શું, શા માટે સજનો આ કથાનું પાછળ આટલું આટલો ખર્ચ, આટલું આયોજન, આટલી આટલી શ્રમશક્તિ, આટલી જનશક્તિ, એનું પાછળ મહત્વ શું છે? અને દરેક ગ્રંથને પોતાનું મહાત્મ્ય હોય છે. જીવનો પરિચય હોય અને શિવનું મહાત્મ્ય હોય છે. જીવની ઓળખાણ હોય એનો પરિચય હોય. કારણ એ છે કે ઓળખાણ ને પરિચય લૌકિક છે, મહાત્મ પારલૌકિક છે. મહાત્મ પારલૌકિક છે, અકલ્પનીય. યતો વાચો ન નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ બ્રહ્મ અતર્ક બુદ્ધિમન બાની, એ બ્રહ્મ અને એનું દર્શન કરાવે એને મહાત્મ કહે છે. દરેક ગ્રંથને પોતાનો મહિમા હોય જ છે. તો શિવપુરાણ એક એવું મહાપુરાણ છે સજ્જનો, કે તમે ગંગા નહાવ્યા હોય તો સારી વાત છે, તમે યમુના સ્નાન કરી લીધું હોય તો સારી વાત છે, તમે સરયુ સ્નાન કરી લીધું હોય તો સારી વાત છે, પણ કદાચ ન કર્યું હોય તો ચિંતા ન કરજો. સકલ તીર્થ સાથે મળી આજ તમારા ગામમાં સાત દિવસ સુધી પધારવાના છે. કારણ કે આપણા આપણા ગામની અંદર વ્યાસપીઠ ઉપર ભગવાન ગ્રંથરાજ શિવપુરાણ ભગવાનનો આવિર્ભાવ થયો છે. શિવપુરાણ એ તીર્થને પણ તારે એવું મહાન તીર્થ છે. શિવપુરાણ એ કલિકલ્મ સઘન કથા છે. કરોડો જન્મના પાપને મિટાવનારી કથા હોય તો શિવપુરાણની કથા છે. અગ્નાશક કથા, પાપનાશક કથા, એવી આ દિવ્ય કથા છે. શિવપુરાણની કથા ભવ્ય પણ છે, દિવ્ય પણ છે, અને યાદ રાખજો સદા સેવ્ય પણ છે. સદા સેવ્યા, સદા સેવ્યા, સેવ ચરિતમ કથા. જેટલા ભાગવત મહાત્મામાં શ્લોકો છે ને, એ બધા જ શિવપુરાણ, ભાગવત મહાત્માના જે સિદ્ધ અને પ્રસિદ્ધ જેટલા પણ શ્લોકો છે, એ બધા જ અહીંયા વ્યાસજીએ શિવપુરાણમાં પણ આપ્યા છે. તો સદા સેવની આ કથા એ શિવપુરાણ છે. અમૃત જે પીવે એ એકલાનું કલ્યાણ થાય, અમૃત જે પીવે એ એકલાનો ઉદ્ધાર થાય, પણ શિવપુરાણનું અમૃત તો એવું છે કે જે પીવે એના સમગ્ર કુલનો, એના વંશનો ઉદ્ધાર થાય, એવું અમૃત શિવપુરાણ છે સજ્જનો. સકલ શાસ્ત્રમાં એ શ્રેષ્ઠ ગ્રંથ કહેવામાં આવ્યો છે. અમે શંકર ભગવાન છે ને, એ સર્વસ્થ છે, સૌના પ્યારા દેવ છે. હા, દરેક મંદિરમાં શંકર ભગવાનનો આવિર્ભાવ હોય છે. અને યાદ રાખજો, ગૌરવથી એક વાત કહીશ કે શંકર ભગવાનને આદિદેવ કહેવામાં આવે છે. આદિદેવ, આ બ્રહ્માંડમાં જ્યારે કોઈ દેવ નહોતા ત્યારે સૌથી પ્રથમ દેવ ભગવાન ભોળાનાથ શિવજી છે. આ વાતને તમે સ્પર્ધાત્મક મૂલ્યાંકન ન કરશો, શ્રદ્ધાત્મક કરશો. પહેલી વાત તો સમજી લેજો, શ્રદ્ધાના માર્ગમાં સ્પર્ધા હોય જ નહીં, અને સ્પર્ધા કરે એ ખરા અર્થમાં શ્રદ્ધા છે જ નહીં. ધર્મના માર્ગમાં સ્પર્ધા ન કરે. ઘણા લોકો આવું પૂછે કે રામ ભગવાન મોટા કે કૃષ્ણ ભગવાન મોટા,
ઈ બે મોટા છે, તું નકામો આમાં ખોટે ખોટી બુદ્ધિ હલાવે. અમારા ભગવાન હાચા ને બીજાના ભગવાન ખોટા, આવી સ્પર્ધાત્મક જે વાત કરે એ શ્રદ્ધાનો માર્ગ જ નથી. શ્રદ્ધાના વિષયમાં સ્પર્ધા જ ન હોય. પણ એટલું ચોક્કસ જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે તમામ શાસ્ત્રના હિન્દુ ધર્મનું મૂળ જો હોય તો આપણા ચાર વેદ છે. ભગવાન શેષની સૈયા ઉપર સુતેલા ભગવાન શેષ નારાયણના શ્વાસમાંથી પ્રથમ વેદ નીકળ્યો તે છંદો વેદ. છંદા ઘોષી જગની રે, છંદો વેદ એ સૌ પ્રથમ વેદ નીકળ્યો. ભગવાન વ્યાસજી એના ચાર વિભાજન કર્યા, આ કંઠસ્થ ગ્રંથને ગ્રંથસ્થ કર્યા, એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ચાર સંહિતા બની. અને આ ચાર સંહિતાના કુલ 1,00,000 જેટલા શ્લોકો બન્યા. પણ સજ્જનો, આ એ વેદોના શ્લોકોમાંથી જ પુરાણ સર્જાયા, ઉપનિષદ સર્જાયા, ગ્રંથો અને અનેક અનેક શાસ્ત્રો સર્જાયા. પણ બધાનું મૂળ આ વેદ છે. અને આપ અભ્યાસ કરીને જોજો, અહીંયા બધા જ બેઠેલા સંતો વેદાભ્યાસી છે, બધા જ મેદના માર્તંડ વિદ્વાનો છે. અને આ બધા સંતોનો આપેલો સહિયારો મત છે કે વેદોની આટલી ઋચાઓમાં રામ નામ નથી, વેદની ઋચાઓમાં કૃષ્ણ નામ નથી. રામ નામ પછીથી આવ્યું, કૃષ્ણ નામ પછીથી આવ્યું. પણ આપ વેદોની એક એક ઋચાઓને જુઓ, એક એક ઋચાઓમાં શિવ નામ, રુદ્ર નામ, મહાદેવજી નામ, એક એક ઋચાઓમાં પાને પાને ભરેલું છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, નમઃ સંભવાય ચ મયોભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવાય. વેદોની એક એક ઋચાઓમાં શિવ નામ છે, એનો અર્થ સંગણ આદિદેવ છે. આ જગતમાં કંઈ નહોતું ત્યારે મહાદેવજી હતા, ત્યારે શિવ નામ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમ, નટરાજ રાજ નમો. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.